શાસ્ત્ર મુજબ માટી દ્વારા નિર્મિત ગણેશજીની મૂર્તિઓની જે સ્થાપના કરવામાં આવે છે તેનું વિસર્જન થવું અનિવાર્ય છે. તેથી શાસ્ત્ર મુજબ ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન પાણીમાં જ થવું જોઈએ. ત્યારે ધોરાજીમાં વિઘ્નહર્તા દેવની સ્થાપના કરી આજે પાંચમા દિવસે ઘણા લોકોએ ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન પહેલા ગણપતિજીની વિધિવત પૂજા કરી વાજતે ગાજતે ઢોલ નગારા ડીજેના તાલે ધોરાજીના લોકોએ વિસર્જન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, જીટીવી ન્યૂઝ, ધોરાજી.